हेलो नमस्कार मित्रों, तो आजना वीडियो में तमारो हार्दिक स्वागत है। तो आज मैं आई गयो छू मारा खेतर में पानी मुकवा बैठो छू। तो आपमा आज शूटिंग हतु, पण शूटिंग बे व्यक्ति अमारा, मतलब के बे मेंबर, बे एक्टर अमारा बाहर गया छे। शाबाश बेटा, बहुत बढ़िया। એટલે શૂટિંગ આજે થાય એવું નથી, તો એના લીધે મેં કીધું ચલો શૂટિંગ નહીં થાય વાંધો નહીં, પાણી ધોવાડ દે। કાલે પાળે બંધ હતા, આજે પાણી ચડાવી દઈએ, કેમ કે મક્કી જરી ઉપર વાળી ઓરેલી, પાણી મિલવા પડે, બાકી ઉગે નહીં। કો પૈસા બરબાદ પહેંચોદ એવું છે જરીક, એટલે પાણી મિલવા આપણે આવી ગયા છે। ચાલે છે મેડમ, પાણી બે પાળે બાકી છે। મેં બેઠો છું લેમડાના છું, આ ખાટલો આપણો, આપણી પાછળ ઓયડી છે, ઓયડી મતલબ કે રૂમ છે, એવું બનાવેલું છે અમારું સામાન મિલવા બધું, અહીં વાડનું મોટરિયો ને હોટરિયો પાઇપો ને હાઇપો પડી રહે, મય એ મિલેલું છે મય। આ કૂવો છે મારો, બતાડો તો, આ કૂવો છે મારો, ફૂલ ભરાઈ ગયેલો છે હું, બાકી હું પહેલો ઘણો નાતેલો ને તરવાનું આ કૂવામાંથી શીખેલો, બહુ મજા આવે નાવાની એમ। અચ્છા, મને મજા આવતી ના, મને તરવાનું ઘણો પડતેલો ના હોય, એકલો એકલો, હા મને નહીં પડે, કેમ કે હવે છે ને હાળું મને તરતા આવડી ગયું, એટલે હવે નહીં પડે બરાબર। આ ટોટા છે એ ખબર ને, આ ખાટલો છે મારું ખાતર, ના મારું મતલબ કે 3 PSનું મીટર છે, પણ મને ચાલતું નથી, દેખો હા દેખો, આ સોમાં અંધારું પડતું છે, પણ આ બધો પાઇપો ને હાઇપો પડી રહ્યા રૂમ મેં, અમારે પાઇપો પડી રહેલી છે, અને આ બધું ઘડવાન હડા સોમન બધું, શું કહેવાય ખબર છે, પંજટી કહેવાય મને, કો પૈસા બરબાદ પહેંચોદ ખબર ને, પંજટી, પછી આ જે પડેલી છે ને કોદાળી કહેવાય, બે પંજટીઓ છે કોદાળી છે બરાબર, આ પાઇપ કહેવાય, આ પાઇપ છે ને તમને દૂર સુધી પાણી લઈ જાય, મતલબ 200-300 મીટર 500 મીટર પાણી લઈ જવાય ને, આ પાઇપથી કોમ ચાલે, કેમ કે અમારે અહીં ટૂંકડા ટુકડા વાયડા, એટલે પાઇપોનો ઉપયોગ કરવો પડે બરાબર, અંધારું પડે છે। પછી આ અમારી 3 PSની મોટર છે, કેટને તેજસ્વી લોગ હે અમારે પાસ, કેટને શાનદાર વિચાર રખતે, ચાલતી થી લાઇટ થયા તો શું કરીએ, હે લાઇટ આવવા જોઈએ ને, 3 PS વાળો લાઇટ થી હાલતા, એવું છે મતલબ કે પાણી મિલો શું કરીએ યાર, ઘેર યાર કંટાળે મેં કીધું લાવ પાણી મિલતું, મક્કી મેં હાળું પાણી મિલતું, મક્કી ઉગી જાય વહેલી વળી, શું કહેવું ત્યારે, આપણે ખેડૂતમાં છોરા તો કરવું પડે, બધું અતક છે તો કરવું પડે, બધે બાળ પાણી સાય છે, પાણી જાય છે, ત્રણ પાળે પૂરેલા છે, ત્રણ બાકી છે, ત્યાં ચાર ચાળામાં મતલબ કે પાળે એમ જરૂર છે, આ બે પાળે બાકી છે, પાણી ધીરું ધીરું આવે છે હાળું, તો પ્રત્યેક ને 2 કલાક લાગશે એવું લાગે રહેલું છે, મેં કીધું સાલ ને હાળા નવરો બેઠેલો છે તો લાવ વ્લોગ ચાલુ કરી દઉં, સાલ ને નવરો બેઠેલો છે તો લાવ સાલ વ્લોગ કરી દઉં, મારો એક વિડીયો બની જાય, એમ કરીને આ ચાલુ કરી વળી, શું કરીએ ત્યારે યાર 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 કરીએ, હું પાણી મેલી હતા વિડીયા બનાવવા, બીજા પાણી મેલતા જ ને, મેં ના આજે પાણી મેળવાનો વારો નહીં આવતો, પાણી આ વિડીયોનું અમારે જરી લોસાવા જાય ને, લોસા 2 જણા નાઈ જાય ને અમારે, એને લોસાવા જાય, પાણી મિલતું, મારા ભાઈ તો અહીંયો છે ને, જરી ગોદરે ઘણી નાહી ગયેલો છે, એટલે મારે પાણી મિલવાનો વાર આવ્યો હાળો, બાકી અહીંયો મિલતો પાણી, અને અહીં જતો રહી એટલે મારો વાર આવી જાય બરાબર, ચાલો હવે છોડા જતા રહ્યા, તમે ભાડે ને આવું આવે વાડા, આવા આવે વાડામાં પાણી કેવી રીતે મિલવાનું તમને ખબર પડી ગઈ, આવી રીતે પાણી મિલાય અમારા વાડા મેમ, હા અમારો ઊંબો છે, આ ઊંબો છે એક રોપેલો છે ઊંબો બરાબર, બીજું શું બતાવું તમને, વાડો હું શું કરું કરું ને, મેં બીજું છે આ ગલકાના વેલા કહેવાય, ફૂલો હારા દેખાય એના બળો ફૂલો છે ને બરા ગલકા કહેવાય, પછી આ શું કહેવાય ખબર, આ છે ને અધળ કહેવાય, અધળ એ તમે અધળ ખાવો છો ને શાકમાં નાખીને, એ અધળ અમે ખેતી કરીએ બળદની, આવું છે બધું જીવનમાં, બધું સારું કરે ખેડૂત મળવાનું કામ કેવું છે જીવનમાં, બધું છે ને આવું કરતું રહેવું પડે, તો ખાવા નહીં મળે, રોટલા નહીં મળે, સમજી ગયા ને,
રોટલા નહીં મળે એમ. રોટલા હાલ કરવું પડે જીવનમાં. ખેતી કરવી, ખેતી કરવી ઘણી જરૂરી છે, તો ભૂલ પડી જાય. ગાડી ધોવાનું વિચારું છું, ગાડી હું કરું પોણી પછી પછી કોમ લાગે એવું છે. ઠીક હે, ઠીક હે, સમરિયા સમરિયા ઠીક હે. પેલો મને બતાવી દો, પછી ગાડી ધોઈ નાખો. હું કીધી તો ખાલી એમણે 10 દિન છે ત્યારે તમે સર્વિસ કરાવેલી એટલે હમણે હાળું આપડી ગાડી નવી છે યાર, જોઈએ હવે શું થાય છે આગળ. લાઇટ હાઇટ ના આવી જાય તો માથું લોસા વાગી જાય. શેમ્પર ની મેં પણ વગર શેમ્પે ધોઈ નાખો. હું તો કહો વગર શેમ્પે ધોવે એટલે ગાડીને શેમ્પુ ધોડાવવું પડે. આપણે હાબુથી ના એટલે ગાડીને બી નવડાવવું પડે ને હાબુથી. છોડને યાર, થી ધોતા એમને હમણાં હાળું કોમ નહીં લાગે. હું કહેવું તમારું, થી ધોતા રહેવા દો. ખુબન ધોશું પાછા તો હોઉ. મિત્રો, અમારા ગોમડામાં છે ને અંડુરા લાગે. અંડુરા અંડુરા કેવા દેખાય અંડુરા. ઓકે, તો ભાળો હું તમને બતાડું. ઊંડરું છે અમારા અહીં અંડુરાની ઝાડ છે. અંડુરી, અંડુરી છે, અંડુરી કહેવાય મને. અંડુરા લાગેલા છે આપણે, એક અંડુરું લાગેલું છે બરાબર. બીજા ઘણા બધા અંડુરા હશે પણ આ ભાળી એક અંડુરું. મને પાકી અને પકવા માટે છે ને તમારે તોડીને ડાબવું પડે. હમણાં એની સિઝન આવી ને એટલે લાગે જોયે લાગે. આ બધું હાગળા હાગળા બધું પાર કઈશ. રમણ ભમણ કરવા છે કરવાનું. હવે બીજી અંડુરી છે, મોટી છે પણ જબરા લાગેલા છે. ઉપર જબરા લાગેલા છે. બાળો જઈ આ દેખાય છે જોકું જોકું મારા ફોનમાં પણ અંડુરા દેખાય છે એમ રો છે. હાડા તોડી લીધું પણ મારને તો કોઈ રહેવા નહીં. હા, અંડુરા મહી હાડો ભાડો હા ભાવ હશે હાળો. ભાઈ મારું તો પિક્ચર પતી જશે હાળો. નેસે ની મેં પણ ઉપર લાગેલા છે બરાબર. નેસે મણો તોડી જાય તો નહીં લાગે, ઉપર લાગે. ઉપર વાળો લાગેલા છે આપણા. 4% રો દેખાય છે ને અંધારે જ ચાલ. તોડી લીધું પડતું હું હાળો કાલે. તો એ પરજા નહીં રહેવા દે. એની પરજા પછી બહુ કાઢી છે. પરજા નહીં રહેવા દે. અંડુરો તો હાળો બલબલા મોણ લઈ જાય. મજા આવે ખાવાને પણ ક્યારેક મન ભાવે પણ ઓછો ભાવે. આપણને અંડુરા હાળ વધારતી ભાવે પણ બીજા લોકોને બહુ ભાવે. એમ શું કહેવું, કોને અંડુરો ભાડો ઘણો ભાવે છે એવો કમેન્ટ કરે. શું કહેવું, આ ગાડી છે આપણી અસન પ્રો ગાડી છે ને આપણી. બાકી જોરદાર ગાડી આપણી. કોઈ દિન બીમારથી પડી પણ હાળી ક્યારેક પડી જાય છે. બહારની સાર લાગે છે કે નહીં દેખાડો તમને. બહારની સાઈડ દેખો અંડુરા. હે અંડુરા, અંડુરા લાગી રહ્યા પણ અભળી કંડોરું, અભળી કંડોર્યું, અભળી કંડોરું લાગી રહ્યું. એ કંડોરું 2-3 મી છે. અંડુરા ઘણા લાગેલા છો. તોલી જવું પડશે વંડી સાર એની તો કોક વહેલી જશે. વીસું તોય માર ધાળી રોકડીથી જાય બી છે. હા અંડુરા એટલે હવે હાળો એ ધંધો મારે કરવા પડે એવું લાગી રહ્યું છે. કુદરી તું શું લેવા આવી રહી એ કુદરી. શું છે તારે અંડુરા ખવા રે? નહીં મળે જાયથી આપણેથી. દેખો મારા ખેતરનો વ્યૂ આવે કેવો આવે છે ને. તો મિત્રો હું તમને બતાવું મારા ફાર્મ હાઉસનું વ્યૂ કેવો આવે છે. મારા ખેતરનો મતલબ કે નજારો કેવો દેખાય છે એ બતાવું તમને. આ દેખો આ મારા ખેતરનો વ્યૂ છે. એક આ રીતનું લોકેશન છે.
બરાબર અમારી ઓઈડી છે પાછળ તાળ લાગ્યો છે બહુ મતલબ કે તાળ છે તાળી પડી ઘણા ઊંચા છે પણ તાળીથી પડતી કોઈ પાડાથી ચડતું એટલે નહીં આપણું ખેતર છે જે પોણી ચાલે છે બરાબર વ્યૂ સારો છે મતલબ કે પહેલાં બહુ ટાઈમ પહેલાં અહીંયા બહુ આવવાનું પસંદ કરતેલો કેમ કે મને અહીંયા આવવાનું ઘણું ગમતેલું મતલબ કંઈ ઠંડી ઠંડી પવન આવે આ લીંબડો છે લીંબડાની છોડ અમારો ખાટલો હતો પહેલો ઉનાળાના ટાઈમે મારા ભાઈબંધો બે ઘણા બધા આપતેલા અહીં બેહવા હુવા વાતો કરવા આમ બેઠક હતી અમારી પણ અમને કૂતરા બેહે છે ભાળો મને કૂતરા બેહે ચાલે ધીરે ધીરે આવે છે આડો મોટરનું છેલ્લું પાડી દેલું છે હવે પતાવી નાખી આવે ભૂખ લાગેલું ચાલી આપતો ભૂખ લાગેલી છે મિત્રો સલા પાડી આપણે ફૂટ ગયા ખેતરમાં પાણી વાળવું હોય ને પાવડો લઈને પાવડા વગર ના બરાબર ભૂખ લાગી છે પણ ફોર બાજુ જવું પડશે છેલ્લું પાળી છે પતવા આવ્યું છે હવે બરાબર પતા એને ઘેર જવું પડશે પેટમાં બિલાડા ઘણા બોલે છે હાલો ખાધા વગર નહીં આવેલો ખાવું પડશે એક બે વાગી ગયેલો છે જોણ હવે આ પતા એને ઘર જોઈએ ઘર બાજુ જઈએ બરાબર તો તમને ખબર પડી ગઈ હશે તો પડી ગઈ હશે ને કે ખેડૂત માણસ કેવું કામ કરે પાણી કેવી રીતે વાળવાનું બરાબર